નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 27 લોકોના જીવ ગયા ટીઆરપી ગેમ ઝોનની અંદર, અને સરકારમાં જે એસઆઈટી એ રિપોર્ટ આપ્યો, એ રિપોર્ટ પણ એક મજાક જેવો રિપોર્ટ છે. એ રિપોર્ટમાં કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિની જવાબદારી હતી કશી જ ડિટેલ નથી. માત્ર એવું કહી દીધું કે 4 ડિપાર્ટમેન્ટની જવાબદારી હતી. પણ આ આખા મામલે કોંગ્રેસ જે છે એ સતત મેદાનમાં છે, અને કોંગ્રેસના જિગ્નેશ મેવાણી બીજા જ દિવસથી રાજકોટની અંદર છે. રાજકોટમાં એડિંગો જમાવીને બેઠા છે અને ન્યાય માટે સતત આંદોલન કરી રહ્યા છે, લડી રહ્યા છે. પીડિતો તેમની સાથે છે. આપણી સાથે જિગ્નેશ મેવાણી અત્યારે જોડાયા છે, કેમ કે 25મી તારીખે તેમને બંધનું એલાન આપ્યું છે રાજકોટમાં. જિગ્નેશભાઈ, શું લાગે છે, લોકો તમને સાથ આપશે, આ પીડિતોને સાથ આપશે? બિલકુલ. હવે મારે કે પીડિતોએ સાથ નથી જોઈતો, રાજકોટની જનતા પોતે પોતાની સંવેદના બતાવવાનો સમય છે. અને રાજકોટ વાસીઓ જે પ્રમાણે રિસ્પોન્ડ કરી રહ્યા છે, રાજકોટના હોટલ અને રેસ્ટોરાંના માલિકો, વેપારીઓ, દુકાનદારો, રિક્ષાવાળા, રસ્તે જતા રાહદારીને રોકીને હાથમાં પત્રિકા આપીએ બધા લોકોનું એક સુર એવું કેવું છે કે એટલીસ્ટ આ પ્રકરણમાં તો ન્યાય મળવો જ જોઈએ. જે મોરબીમાં, તક્ષશિલામાં થયું એ ફરી આપણા ગુજરાતમાં કદી ન બને એના માટેનો અમારો સંનિષ્ઠ પ્રયત્ન છે. અને ડેફિનેટલી રાજકોટ શહેર કોંગ્રેસ અમે બધા ખૂબ એક્ટિવ છીએ, પણ કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં, ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે અમે લોકો લડી રહ્યા છીએ. અમે જ્યારે પત્રિકા વિતરણ કરવા નીકળીએ કે 3 દિવસ માટે ઉપવાસ કર્યા, ત્યારે અમારા ગળામાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ નહોતો. એટલે લોકોની લાગણી અને સમર્થન ખૂબ પ્રાપ્ત થયા છે. અને રાજકોટ વાસીઓ પણ ઈચ્છે છે કે આ કેસમાં મોટા મગરમચ્છોની ધરપકડ થાય. ફક્ત એક સાગઠિયાની ઉપર ઠીકરું ફોડી જાણે એનો એકલાનો જ વાંક હોય એવું જ ચિત્ર ઉપસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. એ ન થતા જે પણ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ જવાબદાર છે એ તમામની સામે કાર્યવાહી થાય, તમામની ધરપકડ થાય. મોરબી લઠ્ઠાકાંડ, હરણીકાંડ, તક્ષશિલા કાંડ, અને રાજકોટમાં જ કોરોના સમયે શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આંઠમાં ભૂંજાયેલા 8 લોકો, આ તમામ પ્રકરણના તમામ આરોપી ચમરબંધીઓ, દરેકે દરેક વ્યક્તિ આજે જેલની બહાર છે, કોઈને પણ સજા થઈ નથી. એટલે રાજકોટ આ મુદ્દે ધીરે ધીરે સંવેદનશીલ બની રહ્યું છે. ખાસ મારે રાજકોટના મીડિયાનો આભાર માનવો જોઈએ, બહુ એક્સેપ્શનલ એમનું કવરેજ છે. અડધું પાનું ભરી ભરીને લોકો લખી રહ્યા છે, અને તમામ યુટ્યુબર્સ, ન્યૂઝ ચેનલના મિત્રો એ ખૂબ સુંદર રિપોર્ટિંગ કરી રહ્યા છે. એકદમ જાણે કહેવાય ને, પીડિતોની ટ્રુ સેન્સમાં એડવોકેસી કરતા હોય એવું અદભુત પત્રકારત્વ રાજકોટમાં જોવા મળી રહ્યું છે. એટલે બધાનો ખૂબ સારો સહયોગ છે, અને અમને આશા છે કે 25 તારીખનું રાજકોટ બંધ રહેશે. અમે દુકાનદારોને અને નાગરિકોને એવી અપીલ કરીએ છીએ, જો કોઈ કારણસર તમારી ચાની કીટલી, પાનનો ગલ્લો કે દુકાન કે હોટલ ખુલ્લા હશે તો અમે તમને તુંકારો નહીં કરીએ. અમે બે હાથ જોડીને તમને વિનંતી કરીશું, તમારી સંવેદના જો પીડિતો સાથે હોય, તમને લાગે કે ફરી આપણા રાજકોટને ગુજરાતમાં આવું ન બનવું જોઈએ, તો તમે અમને ટેકો કરજો, તો તમે અડધો દિવસ બંધ પાડજો. જિગ્નેશભાઈ, તમારી સાથે પીડિતો પણ હોય છે. આ પીડિતોની પીડા જે છે ખરેખર રાજકોટના લોકોને ક્યાંક સ્પર્શી રહી છે? બિલકુલ, ડેફિનેટલી. જે પ્રમાણે પીડિત પરિવારોના હાથમાં એકદમ જેને કહેવાય ને, ભળતું થઈ ગયેલી લાશો આવી, નાના નાના પોટકામાં 2-4 શરીરના અંગો આપવા પડ્યા, આખો મૃતદેહ નહીં, શરીરના ટુકડા ને અંગો આપવા પડ્યા, એ આખું રાજકોટ શહેર અને આખું ગુજરાત જોઈ રહ્યું છે. અને આ કરુણાંતિકા ટ્રેજેડી કોઈનાથી ભૂલી ભૂલાવા ભૂલાઈ શકાય એવી નથી, બહુ જ કરુણ દ્રશ્યો છે. પીડિત પરિવારો સાથે હું સતત સંપર્કમાં છું. કેટલાક પીડિત પરિવારો ખૂબ ગરીબ છે, કેટલાક પીડિત પરિવારોનું એવું કેવું છે કે ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડવાની તૈયારી છે. એક આશાબેન કાથળ, એ ગરીબ દીકરી, એની બેન સંતોકે સતત અમારા ટચમાં હોય છે, પત્રિકા વિતરણમાં પણ જોડાય છે. મને કહેતા બહુ દુઃખ લાગે છે કે જે પીડિત પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, એ પીડિત પરિવારોને પોતે હાથ જોડી, હાથમાં પત્રિકાઓ લઈ, 45 ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેરમાં બપોરે 12 વાગે પત્રિકા વિતરણ માટે નીકળવું પડે, એ રાજ્યની પોલીસ અને પ્રશાસનને સરકાર વિશે ઘણું કહી જાય છે. એટલીસ્ટ આવા પ્રકરણમાં તો સામે ચાલીને પીડિતોને મળવું જોઈએ કે બોલો તમારી શું માંગણી છે. અને પીડિતોની માંગણી, અમારી માંગણી બહુ સામાન્ય છે કે જેનો પૈસામાં ડોળો ન હોય એવા જે ગુજરાતમાં આજે પણ 2-5 આઈપીએસ અધિકારીઓ બચ્યા છે, તમે એવા નોન કરપ્ટ માણસને તપાસ સોંપો, 4 લાખનું વળતર વધારીને 1 કરોડ કરો, અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, જેથી બાર બાર 15-15, 20-20 વર્ષ સુધી આપણે પીડિતો જે ધક્કા ખાવા પડતા હોય છે એવું ન બને, અને ઝડપથી કેસનો નિકાલ આવે, આટલી માંગણી છે. પણ ફક્ત સાગટિયા ઉપર ઠીકરું ફોડી
મોટા મગરમચ્છોને બચાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. તમે કહી રહ્યા છો કે મોટા મગરમચ્છોને બચાવવાનો પ્લાન ચાલે છે. એ જગ્યા, જે જગ્યાએ ટીઆરપી ગેમ ઝોન હતો, એ જગ્યાએ આપ પોતે ગયા છો ત્યાં આગળ, અને તમે ત્યાં ગયા તો પીડિતોની શું ભાવના? પીડિતોને તો એ તો એકદમ જે દ્રશ્યોનું વર્ણન કરીએ એ લોકો બોલી જ ના શકે, અને ફક્ત પીડિતોની આજુબાજુના રહીશો જે દ્રશ્યો જોડાયા છે. બહુ મોટો બ્લાસ્ટ થયો, પ્રચંડ આટલી ભયાનક આગ લાગેલી હોય, બધી કોલસો થઈ ગયેલી લાશ, ત્યાં સ્થળ ઉપર ફરજ બજાવનારા કોન્સ્ટેબલ મિત્રો, ટ્રાફિકના જવાનો, પત્રકાર મિત્રો, જે લોકો સ્થળ ઉપર ગયા, જે લોકો પણ જે દ્રશ્યો જોયા છે એમનું જીવનમાં ભૂલી શકવાના નથી. જે જનેતાના હાથમાં પોતાના જવાન દીકરાની લાશના બદલે ના શરીરના બે ચાર અવયવો, બે ચાર ટુકડા આવ્યા હોય, એ માં એનો એની પર જે સાયકોલોજીકલ માનસિક પ્રભાવ પડવાનો, જેને કહેવાય કે એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડવાનો, એ તને જિંદગીમાં કોઈ દિવસ ભૂલી શકવાની નથી એમાં. એટલે આ બહુ ભયંકર દ્રશ્યો છે. જે પત્રકાર મિત્રોએ, જે રિપોર્ટર્સે રિપોર્ટિંગ કર્યું, જે પણ લોકો આજુબાજુના રહીશો છે, કોઈ આ દ્રશ્યો ભૂલી શકવાના નથી. છાપાના મિત્રોના માધ્યમથી જે આખું રાજકોટ આ પ્રકરણ જોઈ રહ્યું છે, કોઈ ભૂલી શકે નહીં એવા બહુ કરુણ દ્રશ્યો છે. આવા જ કરુણ દ્રશ્યો આપણે જોયેલા કે મોરબીમાં પણ હતા. તક્ષશિલા માસૂમ બચ્ચાઓએ જમ્પ મારીને આગથી બચવા માટે કૂદવું પડ્યું, અને કૂદીને પડ્યા તેમના માથા ભાગી ગયા અને એમના મૃત્યુ થયા. બહુ ખરાબ દ્રશ્યો ગુજરાતે જોયા છે. પણ એ બાદ પણ ન્યાય નહીં આપવો, એક અમુક પોતાના પસંદીદા માણસોને બચાવવા માટે, બહુ જ નિમ્ન કક્ષાની રાજનીતિ છે. એટલે તક્ષશિલા, મોરબી, હરણીકાંડ, અગ્નિકાંડ એ ગુજરાતના લલાટ ઉપર લગાયેલી કલંકની કાળી ટીલી સમાન છે. અચ્છા, તમે 25મી તારીખે આજે બંધનું એલાન આપ્યું છે, રાજકોટ બંધનું એલાન, એની અંદર જે લોકો જોડાવાના છે તમારી સાથે, એની અંદર બધા જ પીડિત પરિવાર આવવાના છે? અને સૌથી મહત્વની વસ્તુ કે મોરબી ત્યાંથી નજીક છે, શું મોરબીના પીડિતો પણ આની અંદર તમારી સાથે જોડાશે? અમારા સંપર્કમાં છે, એ પણ અગાઉ અનશન કર્યા, મેં 3 દિવસના ઉપવાસ કર્યા, એ વખતે પણ અમારી પડખે આવીને બેઠા હતા. તક્ષશિલાના જે વાલીઓએ પોતાના દીકરા દીકરીઓને ગુમાવ્યા, એ લોકો પણ અમારા સતત સંપર્કમાં છે. અમારી ટીમમાંથી આપ જાણો છો એમ, લાલજીભાઈ દેસાઈ ને પાલ આંબલિયા સતત અમારી સાથે લડી રહ્યા છે, એ પાલ આંબલિયાના સતત સંપર્કમાં છે. એમાંથી પણ કેટલાક મિત્રો આવી શકે, અને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવવાના છે. આપ જાણો છો એમ, આજે રાહુલજી સાથે, રાહુલ ગાંધી સાથે તમામ પીડિત પરિવારોનો ઝૂમ કોલ ઉપર એક ડાયલોગ થયો. રાહુલજીએ પણ બધાને સાંત્વના પાઠવી અને હૈયા ધારણ આપી છે કે કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારા માટે લડશે, તમને શક્ય તમામ મદદ કરીશું, પાર્લામેન્ટમાં પણ તમારો પ્રશ્ન અમે ઉઠાવીશું. અને અમને બધાને સૂચના આપી છે કે છેક સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ અને પીડિતોને ન્યાય મળે એના માટે તમામ શક્ય પ્રયત્નો કરવા જોઈએ. અને શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ 24 તારીખે 25 તારીખે રાજકોટ પહોંચશે. અચ્છા જિગ્નેશભાઈ, જે દિવસે તમે ગયા એ દિવસ પછી તમે ત્યાંથી પાછા નથી આવ્યા, તમે રાજકોટમાં જ રોકાઈ ગયા, અને રાજકોટમાં તમે લગભગ છેલ્લા મારા પોતાના હેલ્થના કેટલાક કોમ્પ્લિકેશન્સના કારણે મારી ફિઝિયોથેરાપી 1.5 મહિનાની શરૂ થવાની હતી, અને હું અમદાવાદમાં તમારી સાથે પણ મેં વાત કરી હતી, બીજી 1-2 ન્યૂઝ ચેનલો સાથે પણ ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. એટલે મને એવું થયું કે હું પત્રકાર મિત્રો સાથે વાત કરી રહ્યો છું, સરકારને જે ફાયર કરવાનું છે કરી રહ્યો છું, પણ પોતે પીડિતને મળવા કેમ નથી ગયો, મારી પોતાની લાગણી હતી. એટલે મેં લાલજીભાઈ સાથે વાત કરીને અમારેથી રહેવાયું નહીં, એટલે મેં કીધું ફિઝિયોથેરાપી 1 દિવસ માટે રોકીને પીડિતોને એકવાર મળતો આવું. પછી તો ત્યાં અમે જે વાતો સાંભળી અને ત્યાં જે દ્રશ્યો જોયા, જે વિઝ્યુઅલ્સ જોયા, ત્યાં સ્થાનિક પત્રકારો સાથે વાત કરી, કેનેડાથી આવેલું કપલ, એ પતિ પત્ની એમની સાડી ગુજરી ગયા, આશાબેન કાથડના ઘરે ગયા, જાડેજા પરિવારને મળ્યા, પછી તો અમને લાગ્યું કે આ મુદ્દામાં આપણે લડવું જ જોઈએ, અને કોંગ્રેસ પક્ષ કરતા એક ગુજરાતના જવાબદાર નાગરિક તરીકે આપણે લડવું જોઈએ. કેમ કે તમારા મારા પરિવારના બાળકો પણ આવા ગેમિંગ ઝોનમાં જતા હોય છે, બીજી આવી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય છે, તો ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો ઘણીવાર નથી હોતા, અને આપણે બધા જો આ મુદ્દે નિષ્ઠાવાન નાગરિક તરીકે ન લડીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બન્યા કરે. એટલે પછી મને પાછું આવવાનું મન ન થયું, એટલે છેલ્લા 24 દિવસથી હું એકધારો રાજકોટમાં છું. વચ્ચે 2 દિવસ માટે હું અમદાવાદ હતો, એમાં પણ અમદાવાદમાં આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી, ટેટ ટાટના વિદ્યાર્થીઓની સાથે ડિટેન થયો, અને અમદાવાદમાં ગાંધી આશ્રમની બહાર અગ્નિકાંડના પીડિતો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો. એટલે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના સિવાય અત્યારે કંઈ નથી. મારા મત વિસ્તારમાં પણ નથી જઈ રહ્યો, મારા ઘરે પણ નથી જઈ રહ્યો, મારી ટ્રીટમેન્ટ પણ અમારે રોકીને રાખી છે, અને એકદમ ડિટેલ માહિતી જોઈને લડી રહ્યા છે. અને રાજકોટની જનતાનો ઘણો પ્રતિસાદ છે, અને આપના માધ્યમથી ફરી એકવાર સરકારમાં કદાચ કોઈક સાંભળતું હોય તેમની વિનંતી કરીએ છીએ કે પ્લીઝ આટલું ઝક્કી અને જડ વલણ નહીં રાખવું જોઈએ,
પીડિતોની અમારી બધીની માંગણી બહુ વેલિડ અને ન્યાયી અને વાજબી માંગણીઓ છે, અને કોમ્પેન્સેશન વધે તો ગરીબ માણસને ટેકો થાય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તો સ્પીડી ટ્રાયલ થાય, ઝડપથી ન્યાય મળે, અને નોન કરપ્ટ અધિકારીને રાખો તો જ દૂધનું દૂધ પાણીનું પાણી થાય. એટલે આટલી બેઝિક ડિમાન્ડ છે ને આ સરકારે માનવી જોઈએ. પણ જિગ્નેશભાઈ, કારણ કે જેટલા પણ કેસ થયા છે, તક્ષશિલા હોય, મોરબીનો બ્રિજ હોય કે હરણીકાંડ હોય, હરણીકાંડમાં પણ નાના નાના ભૂલકા હતા, અને આજે પણ એ કેસની અંદર બેલ ઉપર આરોપી છૂટી ગયા છે, મોરબીની અંદર બેલ ઉપર આરોપી છૂટી ગયા છે. સુભાષ ત્રિવેદી એવું કહી રહ્યા છે કે મારા ઇન્વેસ્ટિગેશન ઉપર જે લોકો સવાલ કરે છે એમને કહીશ કે SIT ના રિપોર્ટના આધારે જયસુખ પટેલ લાંબો સમય સુધી જેલમાં રહ્યા. ગોપીબેન, તમારો અવાજ વચ્ચે જરા બ્રેક થયો, ફરી એકવાર તમારો સવાલ જરા રિપીટ કરો ને. જી, કારણ કે સુભાષ ત્રિવેદી એ પોતાનો રિપોર્ટ સોંપ્યો અને પોતાના રિપોર્ટ સાથે પોતાની પીઠ થપથપાવી રહ્યા છે કે એમના SIT ના ઇન્વેસ્ટિગેશનમાં. જી, આપ જી જિગ્નેશભાઈ, તમે SIT ના રિપોર્ટની વાત કરો છો? જી બિલકુલ, અને સુભાષ ત્રિવેદી તો પોતાની પીઠ થપથપાવી છે. તમને હું લીગલ વસ્તુ આ મુદ્દે પર થોડો પ્રકાશ પાડું કે મોરબીમાં જે SIT નું ગઠન થયું હતું એ SIT નો રિપોર્ટ ચાર્જશીટનો ભાગ જ ગણાતો નથી. આ તો સરકારને પોતાને માહિતી મળે કે કોની ફરજ બેદરકારી હતી એ માટેનો રિપોર્ટ છે. જેમ થાનગઢમાં દલિત હત્યાકાંડ થયો એની તપાસનો રિપોર્ટ જાહેર નથી કરતા, અને જાહેર કરે તો પણ એમાંથી કંઈ ખાસ નીકળે એવું નથી, એમ આ પ્રકરણમાં પણ જે SIT નો રિપોર્ટ છે એ ચાર્જશીટનો ભાગ ગણાવવાનો નથી. બીજી સરકારે હાઈકોર્ટના આદેશના પગલે જે સમિતિની રચના કરી એ પણ એડમિનિસ્ટ્રેટિવ નેગ્લિજન્સ એટલે કે વહીવટી જે ફરજ બેદરકારી છે એની તપાસ કરશે, પણ જે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન જો નોન કરપ્ટ અધિકારી દ્વારા કરવામાં ન આવે તો કદી દૂધનું દૂધને પાણીનું પાણી ન થાય. રાજકોટના મીડિયાને કહેવા પ્રમાણે જે લોકોએ જુગારની એક મેટરમાં 3 કરોડનો તોડ કર્યો એવા જ અધિકારીઓને આ પ્રકરણમાં પણ તપાસ સોંપાઈ છે. પણ તમે તો એવું કીધું ગઈકાલે જિગ્નેશભાઈ કે સાગઠિયા તો માત્ર ચહેરો છે, મોહરું છે, એના આકા તો કોઈ અલગ જ છે. હા બિલકુલ, એટલે જે સાગઠિયાની ધરપકડ કરી એ તો નાની માછલી છે, રાઈટ? એને ઓપરેટ કરનારા માણસો કોણ છે, એના આકા કોણ છે, એના ગોડ ફાધર કોણ છે? કેમ કે એવું કહેવાય છે કે છેલ્લા 15-20 વર્ષથી એ આ પ્રમાણેની જેને કહેવાય ભ્રષ્ટાચારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્ડ હતા. એને આશીર્વાદ કયા કયા નેતાઓના હતા, રાઈટ? કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ કરપ્શન સતત એક ધારું કરતો હોય તો એના ડેપ્યુટી SP કે SPને ખબર ના હોય શક્ય જ નથી. SP કરપ્શન કરતો હોય તેના IG ને ખબર ના હોય શક્ય જ નથી. એમ સાગઠિયાના કયા નેતાઓના, કયા કોર્પોરેટરના, કયા મેયરના, કયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આશીર્વાદ હતા એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, એની તપાસ થવી જોઈએ, એમની સામે ગુના દાખલ થવા જોઈએ, અને એમના ત્યાં SEBની રેડ પડે અને એમની અપ્રમાણસરની મિલકતો બહાર લાવે તો સાચું ઇન્વેસ્ટિગેશન કહેવાય. આવું ઇન્વેસ્ટિગેશન જે જુગારની મેટરમાં તોડ કરતા હોય એમની જોડે તમે કઈ રીતે અપેક્ષા રાખશો? એટલે સતત હું રિપીટ કરી રહ્યો છું કે નીલપ્રીત રાય, સુજાતા મજમુદાર, સુધા પાંડે, નરસિંહા કોમર, હસમુખ પટેલ, આવા અધિકારીઓને તમે મોનિટરિંગ સોંપો, આમની જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો તો જરા ફ્રી અને ફેર ઇન્વેસ્ટિગેશન થાય, તો સચોટ તપાસ થાય અને તો પીડિતોને ન્યાય મળે.